નમસ્કાર દર્શક મિત્રો, બાયસેગમાં આપ સર્વેનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજના ગુજરાતી વિષયમાં પ્રતિક કલ્પન અને પુરાકલ્પન વિશે આપની સમક્ષ વાત કરશે ડૉક્ટર ઉષા ઉપાધ્યાય. નમસ્કાર. એમનો ટૂંકમાં પરિચય આપું તો એ ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી ભાષાના પ્રોફેસર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કામ કરે છે. આ ક્ષેત્રમાં છેલ્લા 26 વર્ષથી એ શબ્દ સાથે સંકળાયેલા છે. એમણે ઈસવીસન 1985થી જૂનાગઢથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી ભાવનગર થઈ અને છેલ્લા 14 વર્ષથી ગુજરાત વિદ્યાપીઠમાં એ સેવા આપે છે. ઉષાબેન ગુજરાતી ભાષામાં કવિતા, વિવેચન, સંશોધન, નિબંધ અને સાહિત્ય સ્વરૂપોમાં એમણે કામ કર્યું છે. ખાસ કરીને કવિ તરીકેની અને સંશોધક વિવેચક તરીકેની એમની વિશેષ પ્રતિભા છે. જળ બિલ્લોરી અને અરુંધતીનો તારો એવા બે કાવ્ય સંગ્રહો આપણને મળે છે. આ ઉપરાંત એમણે ઈક્ષિત, આલોક પર્વ, સાહિત્ય સન્નિધિ, અક્ષરને અજવાળે જેવા વિવેચન સંગ્રહો આપ્યા છે. નારી સપ્તક નામે 7 પુસ્તકોનું એમણે સંપાદન કર્યું છે. એમાં સ્ત્રી લેખિકાઓ વિશેના અલગ અલગ સ્વરૂપના અને એમની કેફિયત વિશેના લેખો છે. આ ઉપરાંત હમણાં જ ગુજરાત સાહિત્ય અકાદમીએ મધ્યકાલીન ગુજરાતી કવિયત્રીની કવિતા રાધાકૃષ્ણ વિના બીજું બોલમાં અને અર્વાચીન કવિયત્રીની કવિતા શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ આ સંપાદન આપણને મળ્યા. આ ઉપરાંત બાળ સાહિત્યમાં પણ વિશેષ કામ છે. મસ્તીખોર મનીયો એવું એક નાટક, બાળ નાટક, અને એક હતી રૂપા એવી બાળ વાર્તા આપણને ઉષાબેન પાસેથી મળે છે. નરસિંહ મીરાથી આજ સુધીના 1100થી વધારે પ્રશ્નોનું આપ સૌને ઉપયોગી થાય એવા પ્રકારનું એક પુસ્તક જે અત્યારે ખૂબ જ લોકપ્રિય થયું છે તેવું ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સંવાદ આપણને મળે છે. એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. ગુજરાતી ભાષા સિવાય પણ હિન્દી ભાષામાં કામ કર્યું છે. કવિવર રાજેન્દ્ર શાહ ઓર ઉનકી કવિતાએ એવો અનુવાદ ઉષાબેન પાસેથી મળે છે. ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન લખનૌ તરફથી સૌહાર્દ સન્માન પણ બેનને મળ્યું છે. આવા એક કવિ પાસેથી આપણને આ પ્રતિક કલ્પન પુરાકલ્પન વિશે વ્યાખ્યાન આપણે સાંભળવાના છીએ. ત્યારે બેનની કવિતાની પંક્તિથી જ હું શરૂઆત કરું તો એમની બહુ જાણીતી કવિતા છે, આકાશી આંબાને આવ્યો મોર અને છે જળબિલ્લોરી, ચાંદાની આંખોમાં ચમક્યો તોર અને છે જળબિલ્લોરી. હવે હું વિશેષ સમય નહીં લેતા હું ઉષાબેનને વિનંતી કરીશ કે પ્રતિક કલ્પન પુરાકલ્પન વિશે વાત કરે. ડૉક્ટર ઉષાબેન નમસ્કાર. મિત્રો, આજે પ્રતિક કલ્પન અને પુરાકલ્પન એને વિશે તમારી સાથે વાત કરવાની છે. તો સૌથી પહેલાં હું એમ કહીશ કે કવિતા હોય અથવા તો શબ્દની કળા, સાહિત્ય, એમાં આદિકાળથી, સંસ્કૃત સાહિત્યના સમયથી આપણા કવિઓ, સર્જકો એ જુદી જુદી કાવ્યાત્મક પ્રયુક્તિઓનો વિનિયોગ કરતા આવ્યા છે. આપણી વ્યવહારની ભાષા અને કવિતાની ભાષા એ બંને તદ્દન જુદી વસ્તુ છે. કવિ જે ભાષા યોજે છે એ આપણા જ શબ્દકોશની ભાષા છે, પણ વ્યવહારમાં આપણે જે ભાષા બોલીએ અને કવિ એ જ શબ્દોનો જ્યારે પોતાની કૃતિમાં વિનિયોગ કરે ત્યારે એનું રૂપ, એના અર્થ સંદર્ભો, એના અર્થ સંકેતો, એની અર્થ છાયાઓ એ બદલાઈ જતી હોય છે. એટલે સામાન્ય રીતે વ્યવહારમાં આપણે જે વાતચીત કરીએ એના કરતાં વધારે સઘન રીતે, વધારે અર્થઘન રીતે કવિ ભાષાની સાથે કામ પાડે છે. વ્યવહારમાં પણ ક્યાંક જ્યારે વિશિષ્ટ અનુભૂતિને વ્યક્ત કરવી હોય ત્યારે આપણે પણ સામાન્ય બોલચાલમાં પણ
કેટલીક નોખી લઢણો એને પ્રયોજીએ છીએ. દાખલા તરીકે રોજ આપણે એમ કહીએ કે આજે સવાર થયું અથવા સવાર થયું અને સૂરજ ઉગ્યો, એમ સામાન્ય રીતે આપણે બોલીએ. પણ ક્યારેક હમણાં છે એવી કડકડતી ઠંડી હોય અને સૂર્યનું પહેલું કિરણ પ્રગટે અને વિશિષ્ટ અનુભૂતિ થાય, અરે વાહ, આવો ઉષ્મા ભર્યો અને આવો સોનેરી રંગનો તડકો, હવે જરા ઠંડી ઓછી થશે. અને સહજપણે કોઈના મોંમાંથી, આપણા ગ્રામજીવનમાં તો આવી અનેક ઉક્તિઓ સાંભળવા મળે, સરી પડે કે નળિયા સોનાના થયા. હવે નળિયા સોનાના થયા એટલે કંઈ સોનેરી રંગના થયા છે, સૂર્યનું કિરણ પડ્યું અને એ સોનેરી થયા. પણ કહેવાનો ભાવાર્થ, રાત્રિનો ઘોર અંધકાર દૂર થયો, અંધકાર પણ પ્રતીક છે, પછીથી આપણે વાત કરીશું. અને સાથે સાથે હવે સૂર્ય આવ્યો છે, સૂર્ય કિરણો પ્રગટ્યા છે, એટલે હવે ઠંડી ઓછી થવાની. તો સામાન્ય સંજોગોમાં સૂરજ ઉગ્યો અથવા સવાર થઈ એમ બોલાય, પણ એને વિશિષ્ટ રીતે વ્યક્ત કરવા માટે નળિયા સોનાના થયા એવી એક સરસ ઉક્તિ આપણે લોકજીવનમાં પણ યોજીએ છીએ. કવિ તો 52 બાહેરી વાત કરનારી વ્યક્તિ છે, અને એટલે 52 મૂળાક્ષરોમાં આપણા અનુભવ જગતમાં, આપણા દ્રશ્ય જગતમાં જે કંઈ ચોપાસ વેરાયેલું છે એને એ જુદી 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 રીતે પોતાની વાણીમાં અભિવ્યક્તિ આપે છે. આધુનિક સમય પહેલાં, એટલે જેને આપણે આધુનિક સાહિત્ય કહીએ છીએ, એ સમયખંડ પહેલાં આપણા સાહિત્યમાં, કવિતામાં અભિવ્યક્તિ માટે જે પ્રયુક્તિઓનો વિનિયોગ થતો હતો તે મુખ્યત્વે છંદ, અલંકાર, વિવિધ પ્રકારની પ્રાસાનુપ્રાસની પ્રયુક્તિઓ, લય, ઢાળ, એ બધા વડે કવિ પોતાની અભિવ્યક્તિને પ્રભાવક બનાવતો હતો. પણ સમય સંદર્ભ બદલાયો, વૈશ્વિક સંવેદનાએ રૂપ બદલ્યું, જે પરિસ્થિતિઓ નિર્માણ પામી, વિશ્વયુદ્ધ આવ્યા, એણે જે બર્બરતાથી વિજ્ઞાનની આસુરી શક્તિનો પરિચય કરાવ્યો. એક તરફ નીચે એમ કહેતા હોય કે ઈશ્વર મૃત્યુ પામ્યો છે, બીજી તરફ ફ્રોઇડ એમ કહેતા હોય કે જાતીય સંવેદના એ મનુષ્યની એ મૂળભૂત સંવેદના છે અને એનો પ્રભાવ એના જીવન ઉપર બળવત્તર છે, અને ત્રીજી બાજુ વિજ્ઞાન જેને આધુનિકોએ લગભગ ઈશ્વરની સમકક્ષ એવું સ્થાન આપી દીધું હતું, એણે વિશ્વયુદ્ધો વડે પોતાની બર્બરતાનો પણ, ભયાનકતાનો પણ પરિચય કરાવ્યો. અને જે આસ્થા હતી એ તૂટી જાય છે, ભ્રમ નિરસન થાય છે, અને એક જે વાવંટોળ સંવેદનાઓનો એ સમયે ઊભો થયો હતો એમાં એક તરફ શૂન્યતા, બીજી તરફ વિદ્રોહ, નિર્ભ્રાંતિ, એ તદ્દન જેને કહીએ કે પોતાના મૂળિયા ઉખડી ગયા હોય અને જે પ્રકારની વેદનાનો અનુભવ થાય એવી અનુભૂતિ ત્યારના સંવેદન જગતે વિશ્વભરમાં આ અનુભૂતિ કરી હતી. સંવેદના બદલાય, પરિણામે અભિવ્યક્તિનું રૂપ પણ બદલવાની જરૂર પડી, અને એટલે ફ્રેન્ચ પહેલાં કળા જગતમાં અને પછી સાહિત્યમાં પ્રતીક કલ્પન, પુરાકલ્પન એટલે સિમ્બોલ, ઇમેજ, મિથ વગેરે સાહિત્યિક પ્રયુક્તિઓ એનો વિનિયોગ આરંભાયો. આ વિનિયોગ આરંભાયો એમ હું જ્યારે કહું છું ત્યારે મારે એક સ્પષ્ટતા ખાસ કરવી છે કે વિચારપૂર્વક, આયોજનપૂર્વક, ઈરાદાપૂર્વક આ જ પ્રકારે હવે આલેખન કરીશું, કવિતાનું સર્જન કરશું એમ કંઈ યોજનાબદ્ધ રીતે પ્રતીકોનો વિનિયોગ નથી થતો. પણ મેં હમણાં જ કહ્યું એ રીતે સંવેદના છે એ તીવ્રતર બની, એનું રૂપ બદલાયું, પરિસ્થિતિઓ બદલાય, અને જૂની લઢણો આ નવી સંવેદનાને વ્યક્ત કરવા માટે થોડી ઊણી ઉતરતી હોય, ચીલાચાલુ, ગતાનુગતિક બની જતી હોય એવું જ્યારે લાગ્યું ત્યારે વિશ્વકક્ષાએ માલારમે હોય, વર્લેન હોય, એ બધા વડે આ નવી પ્રયુક્તિઓ છે એનો વિનિયોગ આરંભાયો. સંક્ષેપમાં કહું તો પ્રતીક કલ્પન, પુરાકલ્પન અને એની અગાઉ અલંકાર, છંદ, લય વગેરે એ પોએટિક ડિવાઇસીસ છે, અથવા તો જેને આપણે એમ કહીએ કે એ એવી સાહિત્યિક સંજ્ઞાઓ છે, એ ટૂલ્સ છે
કવિતાને સિદ્ધ કરવા માટે, સાહિત્યકૃતિને કળાત્મક બનાવવા માટે એ ટૂલ્સ છે, એટલે કે ઉપકરણો છે. એના વડે કળાત્મક, કાવ્યાત્મક, રસમય એવી સાહિત્યકૃતિનું નિર્માણ શક્ય બને છે. આ સ્પષ્ટતા પણ એટલા માટે જરૂરી છે કે પ્રતીક, કલ્પન કે પુરાકલ્પન એ કવિતા કે સાહિત્યકૃતિમાં હોય એનાથી એ કવિતા ઉત્તમ બની જાય છે એવું નથી, પણ પ્રતીક, કલ્પન કે પુરાકલ્પન એનો કળાત્મક રીતે અથવા તો કળા સિદ્ધિ થઈ શકે એ રીતે જો વિનિયોગ થયો હોય તો જ એ કળાકૃતિ એ મહાન બની શકે છે. હવે આટલી એક ભૂમિકારૂપ વાત કર્યા પછી હું એક એક સંજ્ઞાઓ વિશે વિસ્તારથી અને સદ્રષ્ટાંત વાત કરીશ. સૌથી પહેલાં વાત કરીશ હું પ્રતીક વિશે. પ્રતીક એ સિમ્બોલ અંગ્રેજી શબ્દ છે, એનો આપણે જે સ્વીકૃત ગુજરાતી પર્યાય છે. તમને જે અભ્યાસીઓ છે એમના તો પૂરેપૂરા ખ્યાલમાં છે જ આ વાત, પણ વિદ્યાર્થી તરીકે તમારા ધ્યાન પર મારે પ્રારંભમાં જ એ વાત મૂકવી છે કે શરૂઆતના તબક્કે ગુજરાતી વિવેચનમાં પ્રતીક અને પ્રતિરૂપ એ બંને સંજ્ઞાઓ છે એ જુદા એક જ અર્થની અંદર જુદી જુદી રીતે યોજાતી રહી હતી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી એમણે પ્રતિરૂપ સંજ્ઞા છે એ આજે જેને આપણે પ્રતીક કહીએ છીએ એને માટે પણ યોજી હતી. તો એક ધૂંધળી એવી અર્થછાયાઓ એ સમયે પ્રતીક અને પ્રતિરૂપ એની આસપાસ વીંટળાયેલી હતી. ક્યાંક કલ્પનને માટે યોજાય, ક્યાંક પ્રતીકને માટે યોજાય, પણ ધીમે 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 ગુજરાતી વિવેચનમાં એને વિશેની પરિકલ્પના સ્પષ્ટ થતી આવી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, હરિવલ્લભ ભાયાણી અને સૌથી સઘન રીતે તો જેમણે આ સ્પષ્ટતાઓ કરી આપી તે આધુનિકોના આચાર્ય સુરેશ જોશી, એમણે આ સંજ્ઞાઓની જે વિભાવના છે એને આપણી સામે બહુ જ સ્પષ્ટ રીતે ખોલી આપી છે. પ્રતીક, જેને માટે અંગ્રેજી શબ્દ સિમ્બોલ છે, એ સિમ્બોલ શબ્દનું મૂળ પણ ગ્રીક લેટિન શબ્દ સિમ્બોલનમાં પડેલું છે. અને પ્રાચીન ગ્રીસમાં જ્યારે વેપારના સંદર્ભે બે પક્ષોની વચ્ચે કોઈ કોલ કરાર કરવામાં આવે ત્યારે જે ચલણ હતું, નાણાકીય ચલણ હતું, એના બે ટુકડા કરીને કરાર કરવામાં આવ્યો છે એની નિશાની રૂપે એક અડધ્યું એક પક્ષ પાસે રહે અને બીજું અડધ્યું બીજા પક્ષ પાસે રહે એવી એક શરૂઆત થઈ હતી. અને આ પ્રકારે જે કોલ કરાર થાય અને પેલા જે અડધિયા છે તો એને સિમ્બોલ, સિમ્બોલન એ સંજ્ઞાથી ઓળખવામાં આવતા હતા. એટલે તમે જુઓ કે સાહિત્ય હોય, કવિતા હોય કે અન્ય લલિત કળાઓ હોય, એના મૂળ તો પાછા જીવન તરફ જ જાય છે. એટલે પ્રતીક જેવી સંજ્ઞા આજે આપણે આધુનિક વિવેચનની એક અધુનાતન સંજ્ઞા, તો એના મૂળ પણ છેવટે તો જીવન તરફ જાય છે. પણ તમે જુઓ કે કવિઓએ પેલો વ્યવહાર જગતની એક સીમિત ઘટના, કોલ કરાર, એ સીમિત ઘટનામાં જે શબ્દ યોજાયો એને ધીરે 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 વિસ્તારીને કેટલો બધો અર્થઘન અને કાવ્ય ઉપકારક એવો બનાવી દીધો. પ્રતીક શબ્દ એની સાથે બીજા બે શબ્દ પણ જોવા જેવા છે. અંગ્રેજીમાં એને એક બીજા બે શબ્દો છે સિમ્બોલ ઉપરાંત, માર્ક અને સાઇન. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ ચિહ્ન અને સંકેત. તો માત્ર ચિહ્ન હોવું એ ઘટના જુદી છે, સંકેત હોવો એ જુદી ઘટના છે, અને એ પ્રતીક બને એ ઘટના પણ જુદી છે. દાખલા તરીકે જે કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો સંધાન, તો એના પડદા ઉપર શરૂઆતમાં તમે એક ચિહ્ન જુઓ છો કે જે સૂચવે છે કે આ કાર્યક્રમ, તમે એ ચિહ્ન જોતાની સાથે કહી દો, શબ્દ ન લખ્યો હોય તો પણ, કે હવે આ કાર્યક્રમ શરૂ થવાનો છે. દૂરદર્શન છે તો એનું પોતાનું એક ચિહ્ન છે. તો આવા દરેક સંસ્થાના, દરેક પ્રદેશના એક અલગ અલગ ચિહ્ન છે કે જે સૂચવે છે કે હવે આ વસ્તુ છે એ રજૂ થશે. સંકેત એનાથી જરા વ્યાપક રીતે કામ કરે છે, જેને આપણે માંગલિક સંકેતો કહીએ, એને પ્રતીક પણ કહેવામાં આવે છે, પણ પ્રતીક અને સંજ્ઞામાં મોટો તફાવત છે એ હમણાં આપણે જોઈશું. તો જે સંકેત છે, દાખલા તરીકે તમે રસ્તા ઉપર પસાર થતા હો
અને રસ્તાને કિનારે એક બોર્ડ આવે જેમાં ખભા ઉપર દફતર લટકાવીને દોડતા બાળકનું એક નાનકડું ચિત્ર દોરેલું છે. તો આ સંકેત છે જે સૂચવે છે કે આસપાસમાં ક્યાંક શાળા છે, બાળકો દોડતા રસ્તા પર આવી શકે છે, વાહન તમે ધીમેથી ચલાવો. આપણા માંગલિક પ્રતીકો તો સ્વસ્તિક, કળશ, તોરણ, કુમકુમનો ચાંડલો આ બધા જ આપણા માંગલિક સંકેતો છે. તોરણ બંધાયું હોય એ જોતાની સાથે ખબર પડે કે આજે કશોક શુભ પ્રસંગ આ ઘરની અંદર ઉજવાઈ રહ્યો છે. તો અને એ જ રીતે ગરબો, જે માટીનું નાનું માટલું છે અને અંદર કાણાઓ કરેલા છે, છિદ્રો છે, તો એ પણ એક પ્રકારે સંકેત છે. આ વિશ્વ, આ બ્રહ્માંડ એનું એ સૂચન કરે છે. અને એમાં વચ્ચે જે દીવો છે એ જ્યોતિ, પ્રકાશ, ઉર્જા, ચેતના એનો સંકેત કરે છે. તો આ રીતે માર્ક એટલે કે જે ચિહ્ન છે એના કરતાં સંકેત એ વધારે વ્યાપક રીતે કામ કરે છે. અને હવે સિમ્બોલ એટલે કે પ્રતીક એ એનાથી પણ વધારે અર્થઘન રીતે કામ કરે છે. હું તમને એક પંક્તિથી આ વાત સમજાવું. કવિ સુંદરમની એક બહુ જ પ્રસિદ્ધ દોઢ પંક્તિની કવિતા, કે કવિ સમર્થ કવિ ભાષા સાથે જ્યારે કામ પાડે ત્યારે એની ચેતના કેવા કેવા નવા પરિમાણો આપણી સામે સાર્થક રીતે મૂકી શકે છે એનું પણ એ એક ઉત્તમ દ્રષ્ટાંત છે. કવિતા છે, તને મેં ઝંખી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી. કવિતા પૂરી. ક્યાંક મહાકાવ્ય હોય, ક્યાંક ખંડકાવ્ય હોય, સોનેટ હોય, ગીત હોય, ગઝલ હોય, આપણે જાણીએ છીએ પંક્તિઓનો વિસ્તાર છે એમાં. પણ આ કવિએ આ દોઢ પંક્તિમાં પ્રતીકના વિનિયોગથી સાર્થક રીતે જે સંવેદનાને મૂકવી છે એને અત્યંત તીવ્રતર રીતે, પ્રભાવક રીતે મૂકી આપી. અહીંયા સહરાનું પ્રતીક કવિ યોજે છે. તમે સૌ જાણો છો સહરા એ રણ વિસ્તાર છે. એટલું જ નહીં, વિશ્વનું સૌથી મોટામાં મોટું રણ એ આ સહરા છે. હવે તમે જુઓ કવિએ શું ખૂબી કરી છે. પ્રતીક મૂક્યું સહરા, સહરા છે એ રણ છે, રણ એ વેરાન છે, એમાં આગળ પાછું વિશેષણ મૂક્યું યુગોથી ધીખેલા, એટલે જે યુગોથી ધીખે છે એટલે આપણે ધગધગતું હોય એને માટે ધીખેલું એવો શબ્દ વાપરીએ છીએ. તો જે યુગોથી સતત આ રીતે ધીખ્યા કરે છે એવું રણ, અને એ રણની સાથે જે વેરાનિયત છે, આ બળબળતી એક દાહકતા છે, એ હવે શેનું સૂચન કરે છે આ પ્રતીક, એ શું સૂચવી જાય છે. તો જે મરુભૂમિ સહરાની છે, પ્રિયજન વગર, પ્રિયતમા વગર કાવ્ય નાયક છે એના હૃદયની સ્થિતિ પણ આ મરુભૂમિ જેવી જ છે. અને એ મરુભૂમિ જે તીવ્રતાથી વરસાદને ઝંખે એવી તીવ્રતાથી કાવ્યનાયક છે એ પ્રિયતમાને ઝંખી રહ્યો છે. તો પ્રણયની સંવેદના, વિયોગની વેદના, પ્રિયજનને મળવા માટેનો એક તલસાટ એ સહરાના પ્રતીકથી કવિ કેટલી સાંકેતિક રીતે આપણી સામે મૂકે છે. આ જ વાતને વિસ્તૃત શબ્દોમાં જો કવિએ મૂક્યા હોત તો કદાચ આટલી પ્રભાવક કવિતા ન જન્મી હોત. તો આ દ્રષ્ટાંત ઉપરથી તમે સમજી શકશો કે પ્રતીક એક શબ્દમાં ઘણું બધું કહી જાય છે. વ્યાખ્યાની રીતે જોઈએ તો પ્રતીક એને કહેવાય કે જે કોઈ બીજાને માટે, બીજાની અવેજીમાં, બીજાને બદલે એ પ્રતિનિધિત્વ કરતું હોય, અંશમાં એ સમગ્રને સમાવી લેતું હોય. તો એને ભાયણી સાહેબે બહુ સરસ કહ્યું છે કે એ બીજાનું સૂચક, વાચક કે પ્રતિનિધિ હોય. એટલે આપણે આપણી સામે કોઈક સંજ્ઞા આવી, શબ્દ આવ્યો, વસ્તુ આવી, તો એ બીજા કોઈ બહુ જ મોટા એવા સંવેદન વિસ્તાર, ભાવના, હકીકત એને આપણી સામે આંશિક રીતે પણ સૂચક રીતે રજૂ કરતું હોય. આધુનિક કવિતામાં આ પ્રતીકનો વિનિયોગ એ અત્યંત કાવ્યાત્મક રીતે થતો આવ્યો છે. પણ પ્રતીક સંજ્ઞા વિશેની આવી એક વિવેચકીય વિચારણાઓ આપણને પ્રાપ્ત થઈ પ્રતીકને એક કાવ્યાત્મક પ્રયુક્તિ તરીકે આપણું વિવેચન સ્વીકારે છે. એ પહેલાં પણ કવિતામાં, અભિવ્યક્તિમાં ક્યાંક આપણને પ્રતીકનો અનુભવ થાય,
પણ તમે જુઓ કે પ્રતીક વિશેની સભાનતા નથી. પ્રતીક ક્યારેય મુખર ન હોય, એ સંકેતિત જ હોય. એ સંકેત કરીને આપણને અર્થછાયાઓના વિસ્તારમાં મૂકી દે છે. જે ભાવકની જેવી ક્ષમતા, એ રીતે એનો અર્થ એ પામી શકે છે, એની વ્યંજનાને પામી શકે છે. પણ રૂપક છે એ સમીકરણ રચી આપે છે. હવે તમે જુઓ મીરાની એક બહુ જ જાણીતી કવિતાની પંક્તિ, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. તો અહીંયા આગળ હંસલો અને દેવળ એ આમ જોવા જઈએ તો પ્રતીક છે. હંસ એ આત્માનું પ્રતીક. કેવી રીતે? તો હંસની જે શુભ્રતા છે, સફેદ રંગ હોય છે એનો, તો આ શુભ્રતા એ શુચિતા એટલે કે પવિત્રતાનું પ્રતીક છે. અને હંસ ક્યાં રહે છે? તો માનસરોવરમાં રહે છે. એટલે એક જેને આપણે ઊંચાઈ કહીએ, એક પવિત્રતા, ઉચ્ચ કોટી, એનું એ પ્રતીક છે. અને આત્માનું એ સહજ રીતે પ્રતીક બને છે. અને દેવળ એટલે જેમાં કશાકનો નિવાસ થાય છે. મૂર્તિને આપણે દેવળમાં પધરાવીએ છીએ, તો દેવળમાં કશાકની સ્થાપના થયેલી છે. એટલે શરીર એ દેવળ છે જેમાં આત્માની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. આપણે શબ્દ પણ પ્રાણ પ્રતિષ્ઠા મંદિર માટે પણ વાપરીએ છીએ. તો આમ જોવા જઈએ તો આ પંક્તિ પ્રતીક છે. પણ એ સમયના સર્જકો મીરા હોય કે બીજા આપણા એ સમયના કવિ હોય, પ્રતીક વિશેની આધુનિક જે સભાનતા છે એવી કોઈ સંપ્રજ્ઞતા, સભાનતા સ્વાભાવિક રીતે એ સમયે નહોતી કેળવાય. એટલે પછી બીજી જ પંક્તિઓમાં એ આ એક સબળ પ્રતીક એને રૂપકમાં પરિવર્તિત થઈ જાય એવી પંક્તિઓ મૂકી દે છે. જેમ કે આરે કા યારે હંસા ડોલવાને લાગી, પડી ગયો પ્રાણ ઉડી ગયો પ્રાણ, પિંજર પડી તો રહ્યું. તો અહીંયા આગળ પ્રાણ એમ ચોખ્ખું એમણે કહી દીધો શબ્દ, અને પિંજર એટલે શરીર એવો ચોખ્ખો શબ્દ પણ કહી દીધો. એટલે પેલું જે પ્રતીકત્વ હતું એ ત્યાંથી ભૂંસાઈ ગયું, એને બદલે માત્ર એક નર્યું રૂપક બનીને એ કવિતા અટકી ગઈ. પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે પ્રતીક વિશેની આધુનિક વિભાવના કેળવાઈ નહોતી એવા સમયે પણ કવિઓની કલમે જુદા જુદા પ્રતીકો યોજાયા છે. ક્યાંક સબળ રીતે, તો ક્યાંક આ રીતે કથળી જતી હોય આખી વાત એ રીતે પણ યોજાયા છે. પણ આધુનિક સમયમાં યુરોપમાં ફ્રેન્ચ કવિતામાં, અને એ પછી યુરોપમાં એને વિશે જે સબળ વિચારણા થતી આવી, ધીરે 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 કવિતામાં એનો પ્રભાવક વિનિયોગ થતો ગયો, ગુજરાતીમાં પણ એ વિભાવનાનું અવતરણ અને એના વિવેચન થતાં આવ્યા, તેમ તેમ ગુજરાતી કવિઓમાં પણ એને વિશેની સંપ્રજ્ઞતા એટલે કે એક જાગૃતિ કેળવાતી ગઈ. અને મેં બહુ શરૂઆતમાં હમણાં જ કહ્યું એ રીતે કે સંવેદનાનું રૂપ બદલાયું, પ્રશ્નો બદલાયા, પરિસ્થિતિઓ બદલાઈ, એટલે આધુનિક સંવેદનાને વ્યક્ત કરવા માટે નવા ઓજારોની જરૂર પડી, નવા ઉપકરણોની જરૂર પડી, અને એમ આપણા કવિઓએ પ્રતીકોનો વિનિયોગ આરંભ્યો. આપણા સમર્થ કવિ નિરંજન ભગત, પ્રિયકાંત મણિયાર, એ કવિઓની કવિતામાં આપણે આ પ્રતીકો જોઈ શકીએ છીએ. ભગત સાહેબ એટલે કે નિરંજન ભગત, એમની કવિતાનું એક દ્રષ્ટાંત આપું કેટલી સબળ રીતે એ પ્રતીકને યોજે છે. ચલમન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી. હવે અહીંયા આગળ નગરી અને મગરીનો ખાલી પ્રાસ મેળવ્યો છે એવું નથી, અહીંયા મગરી એટલે કે મગર એમ કહીને, અને કેવી છે મગર? તો પુચ્છ વગરની. હવે તરત જ જો કેળવાયેલો ભાવક હોય તો તરત એમાંથી વિસ્તરતી વ્યંજનાઓ છે એને પામવાનો એ પ્રયત્ન કરશે. શું વ્યંજના વિસ્તરે છે એમાંથી? તો મગરની તાકાત એની પૂંછડીમાં છે. એને તરવું હોય, આત્મરક્ષણ કરવું હોય કે પ્રહાર કરવો હોય, પૂંછડી એ એને માટે એની તાકાતનું પ્રતીક છે. જેમ દાંત, એનાથી પણ વધારે પૂંછડી એને માટે ઉપયોગી છે. તો પૂંછ વગરની મગરી એટલે એણે પોતાનું જે એક પ્રભાવક, આક્રમક એ રૂપ હતું એ ગુમાવી દીધું, પંગુ બની ગઈ એવી સ્થિતિ એને માટે આવી. અને કવિએ મુંબઈ નગરીને કેવી કહી છે? તો પૂંછ વગરની મગરી, એટલે કે એની પાસે પોતાની તાકાત છે નહીં. આધુનિક નગરજીવન ઉપર એમણે આ કવિતામાં મગરના પ્રતીકથી ભયંકર કટાક્ષ કર્યો છે. આપણા
તત્કાલીન એટલે કે આધુનિક સમયગાળાના અનેક કવિઓએ આ રીતે પ્રતીકોનો સબળ વિનિયોગ કર્યો. અશ્વનામનું પ્રેકાંત મણિયારનું કાવ્ય યાદ આવે. અદ્ભુત રીતે નગરજીવનમાં પોતાના અસ્તિત્વને સાવ તૃણવત નહિવત બનાવી દેનાર માનવી એની જે કરુણ નિયતિ એનો અનુભવ આપણને એ કવિતામાં થાય. કવિતાની આરંભની પંક્તિઓ કેવી છે? દ્રશ્ય મૂક્યું છે, મુંબઈ નગરી છે, ત્યાં પણ નગરી તો મુંબઈ, કારણ કે આપણું આધુનિક યુગનું નગરજીવન એની જે એક પ્રકારની હિન્દીનો સરસ શબ્દ છે ત્રાસદી, એ કેવી હોય તો એને માટે મુંબઈના વારંવાર દ્રષ્ટાંતો આપણા સર્જકોએ લીધા છે. પંક્તિઓના આરંભમાં સંદર્ભ છે કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એ મુંબઈમાં વરસતા ધોધમાર વરસાદના કોઈ એક સમયે એક ઘોડાગાડી ફૂટપાથની નજીકમાં ઊભી છે, એને એક ઘોડો જોડેલો છે જે ઘોડાની આંખ ઉપર ડાબલા ચડાવેલા છે અને ધોધમાર વરસાદમાં ભીંજાતો આ ઘોડો એ વિચારી રહ્યો છે, સૂરજના સાત અશ્વો માહેનો હું એક. તમે જુઓ કવિ ક્યાંથી ઉપાડીને ક્યાં મૂકી દે છે ભાવકને. મુંબઈની ફૂટપાથ ઉપરથી ઉપાડીને સૂર્યના રથના સાત અશ્વો માહેનો હું એક એમ કહીને એ આખી આપણી જે પ્રાચીન વિચારધારા અને પ્રતીકો એમાં આપણને મૂકી દે છે કે સૂર્ય અને સાત રથ આપણે જાણીએ છીએ, આ એક કથા આપણે ત્યાં પ્રચલિત છે. તો પેલો ફૂટપાથ પર પલળતો આંખે જેને ડાબલા ચડાવાયા છે એવો અશ્વ વિચારે છે કે સૂરજના સાત અશ્વો માહેનો હું એક, મારી આ દશા. અને કવિતાની પંક્તિઓ જેમ જેમ આગળ વધતી જાય છે અને ભાવકના મનમાં આ પ્રતીક ઉઘડતું જાય છે, આ પેલા માત્ર ઘોડાગાડીને જોડેલા ઘોડાની વાત નથી પણ આ સૂરજના સાત અશ્વો માહેનો એક એમ કહીને દૈવત્વ એનો જે નિર્દેશ થયો છે, તો માનવી પોતે દેવતાઓનું સંતાન, પૃથ્વીનું શ્રેષ્ઠતર સર્જન એમ જેને માટે કહેવાય અને ઈશ્વરનો વારસદાર એ માણસ, એની આજે કઈ દશા થઈ છે? પ્રેકાંતના એ પ્રશ્નને લઈને તમે જરા દૂરબીન લઈને જો નગર જીવનમાં સબળતા માનવી, એ ટ્રેનમાં દોડતો હોય, ફૂટપાથ પર દોડતો હોય કે ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, તમે જરા દૂરબીનથી એ માણસને જોશો તો ખબર પડશે કે કવિના એ પ્રશ્નમાં કેવડો મોટો કટાક્ષ અને આધુનિક નગરજીવનની જે કરુણ હાલત એનો કેવો સંકેત અશ્વના પ્રતીકથી કવિએ કરી દીધો છે. આમ પ્રતીક એ કવિની સંવેદનાને પ્રતીકાત્મક રીતે એટલે સૂચક રીતે એક જ શબ્દમાં આપણી સામે મૂકે છે. અને મજા એ વાતની છે, જે રીડર્સ ટેક્સ્ટ એવો એક જે ક્રિટિસિઝમનો શબ્દ છે એ સરસ રીતે કહે છે કે ભાવકે ભાવકે કૃતિબોધ જુદો હોવાનો. પ્રતીક માટે પણ ભાવકે ભાવકે એના અર્થના તરંગો છે એનો વિસ્તાર વધુ ઓછો હોવાનો. જેમ ભાવક વધારે કેળવાયેલો એમ એના વિસ્તરતા અર્થવલયોને વધારે સારી રીતે પામી શકશે, અને જો કેળવાયેલો નહીં હોય તો પણ એમાં જે સંકેત છે એને થોડોક પણ પકડશે તો કવિતાના ઊંડાણની તરત એને ઝાંખી થશે. મારે બીજી વાત જે કરવાની છે કલ્પન વિશેની, એમાં જતા પહેલાં હું એક વાતનો નિર્દેશ ખાસ કરવા માગીશ કે આધુનિક સમયમાં એ કવિતા હોય, વાર્તા હોય, નાટક હોય, એમાં જે વ્યાપક રીતે પ્રતીકોનો વિનિયોગ થયો એમાં, કારણ કે એ સમય હતો એક નિર્ભ્રાંતિનો, વિદ્રોહનો, એક પ્રકારની હતાશા, વ્યર્થતા એની અનુભૂતિનો, એટલે એમાં જે પ્રતીકો યોજાયા એ પણ આવી અર્થછાયાને પ્રગટ કરી આપે એવા હતા. દાખલા તરીકે અંધકાર, રણ, થોર, મરુભૂમિ, રણ અને મરુભૂમિ, ગરોળી, ભગત સાહેબની જ કવિતામાં પુણ્યાત્મા નામનું એમનું જે સોનેટ છે તો ગરોળીને લઈને માનવની જે વૃત્તિ છે એને બહુ જ સરસ રીતે નિર્દેશી આપે છે. લીલ, ચટ્ટાન, ખડક, સર્પ, આ બધા પ્રતીકો છે એને આપણા આધુનિક કવિઓએ વારંવાર એની કવિતામાં સબળ રીતે યોજ્યા છે. ગઝલોમાં જે પ્રતીક આપણને મળે છે એ ભલે ઉર્દુ પરંપરામાંથી આવ્યા છે પણ જો સબળ ગઝલકારને હાથે એ યોજાય તો એ ખરેખર
બહુ જ ઊંડા અને કાવ્યાત્મક પરિમાણો આપણને આપી શક્યા છે. અને જે પ્રચલિત પ્રતીકો છે ગઝલના, તો બહુ જાણીતા છે કે મદિરા, મદિરાલય, જે આપણે એક પ્રકારની પરંપરા ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજીમાં ચાલી આવે છે, તો વાંસળી પણ એ જ પ્રણયના સંદર્ભમાં, મોરપીચ્છ ગીતમાં પણ અને ગઝલમાં પણ. રમેશ પારેખની એક પંક્તિ મને ખાસ કહેવાનું મન થાય, મોરપીચ્છને પ્રેમના પ્રતીક તરીકે કેવી રીતે યોજે છે. સરસ પંક્તિ છે કે જેના ઉપર મોરપીચ્છનો પડછાયો ના પડ્યો. બરાબર સમજો કે જેના ઉપર મોરપીચ્છનો પડછાયો ના પડ્યો, શું વાંચું એ કાગળને જે હોય શાહીનો ખડ્યો. તો તમે જુઓ કે મોરપીચ્છનું પ્રતીક, મોરપીચ્છનો પડછાયો નથી અર્થાત જેમાં પ્રેમની વાત નથી, એ કાગળ કેવો છે? એમાં અક્ષરો તો છે પણ કેવા લાગે છે? જાણે કે શાહીનો ખડીયો એના પર ઢોળાઈ ગયો હોય અને કશો અર્થ સરતો ન હોય એવો એ કાગળ લાગે છે. રમેશ પારેખની કવિતામાં વારંવાર સબળ રીતે પ્રતીકોનો વિનિયોગ, કલ્પન પણ અને પ્રતીક પણ એમની કવિતામાં ખૂબ સબળ રીતે યોજાયેલા છે. બીજું એવું સબળ પ્રતીક મોરનું, એને રમેશ પારેખ કેવી રીતે યોજે છે? બહુ બહુ તો કોઈ અહીં ઝાંઝવા જ આપે, પણ ચોમાસું કોઈ રે ન આપે. સૌ સૌની છાતીએ ટાંકેલા મોર સાવ નોધારા સામસામું ટાંપે. તો આ નગર જીવનની એક જે ભયાનકતા છે કે પ્રેમ, અનુરાગ, પ્રેમ એટલે સંકુચિત અર્થ નહીં, સ્ત્રી પુરુષનો પ્રેમ એવો સંકુચિત અર્થ નહીં, માણસનો, માણસ માટેનો પ્રેમ, ઉષ્મા તો એ નગર જીવનમાં ક્યાંય ભૂંસાઈ ગઈ છે. અને કેવું સરસ કહે છે કે સૌ સૌની છાતીએ ટાંકેલા મોર. આપણે જાણીએ છીએ એક પરંપરા હતી ગુજરાત અને ભારતની છૂંદણા છૂંદાવવાની, અને એમાં હોંશે હોંશે યુવક યુવતીઓ મોર છે એ એના છૂંદણા છૂંદાવતા હતા, અને મોર એ પ્રેમનું પ્રતીક છે. તો સૌ સૌની છાતીએ ટાંકેલા મોર, અહીંયા છૂંદણાનો અર્થ પણ લઈ શકાય અને એથી વ્યાપક રીતે દરેકના હૈયામાં પ્રેમની ઉષ્મા પડેલી જ છે. પણ પ્રેમનો જે એક ટહુકો હૈયેથી નીકળે એને સામો પ્રતિસાદ મળતો નથી. તો સૌ સૌની છાતીએ ટાંકેલા મોર સાવ નોંધારા સામસામો ટાંપે. તો આમ કહીને કવિએ જે એક વિફળતા, વ્યર્થતા, વિષાદ એની અનુભૂતિ એને મૂકી આપી છે. અને આ જ પંક્તિઓમાં જે બીજા પ્રતીકો પણ યોજ્યા છે એ તમે જોઈ શક્યા છો કે એ પણ હૃદયની ઉષરતા, વેદના, વ્યર્થતા એનો જ સંકેત કરી જાય છે. હવે સુરેશ જોશી એમના કિંચિત નામના વિવેચન સંગ્રહમાં પ્રતીકની આ જે ક્ષમતા છે અર્થ આપવાની, એને વિશે જે એક વિધાન કરે છે એ તમારી સામે મારે મૂકવું છે. પ્રતીક શું કરે છે, એની ક્ષમતા કેવી છે, આપણે હમણાં થોડા દ્રષ્ટાંતો જોયા અને તમે જોઈ શકો છો કે એક જ શબ્દ મૂકવાથી તરત જ આપણે અર્થના એક વ્યાપમાં મુકાઈ જઈએ છીએ. તો સુરેશભાઈ સરસ રીતે કહે છે કે પ્રતીક એ શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે. તો પ્રતીક એક જ શબ્દ એટલો સમર્થ હોય છે કે એ જે રીતે સ્વિમિંગ પુલ હોય એમાં જે સ્પ્રિંગ બોર્ડ હોય એના ઉપર તરવૈયો ઊભો રહે તો તરવૈયો સહેજ જ જમ્પ મારે સ્પ્રિંગ બોર્ડ ઉપર અને એને હવામાં ઉછાળી અને પછી એને તરણકુંડ છે, હોજ છે, એની મૂકી દે છે અને એ તરી શકે છે. સ્પ્રિંગ બોર્ડ જેવું કામ આ પ્રતીકનું છે એવું સુરેશભાઈ કહે છે. તો સ્પ્રિંગ બોર્ડ જે રીતે તરવૈયાને ઉછાળી અને તરતો મૂકી દે છે એ રીતે પ્રતીક પણ એક નાનકડો શબ્દ, એ મોર હોય, મોરપીચ્છ હોય અથવા પુચ્છ વગરની મગરી હોય, અશ્વ હોય, એ એક જ શબ્દ અર્થનું એવું સામર્થ્ય ધરાવે છે કે એ શબ્દ આપણને અનેક અર્થો છે એના તરંગોમાં આપણને વિહરતા કરી દે છે. અને એ રીતે જે અર્થવ્યાપ્તિ સધાય છે એને કારણે કવિતાનો મર્મ એ વધારે ઘૂંટાઈને આપણી ચેતનામાં ઝીલાય છે.
કવિ પ્રગટ શબ્દોમાં જે ન કહી શકે એવું સઘન કામ આ પ્રતીક વડે કવિ કરી શકે છે. એટલે પ્રતીકને આધુનિક કવિતા અથવા આધુનિક સાહિત્યની એવી એક સબળ કાવ્યાત્મક પ્રયુક્તિ તરીકે આપણે ઓળખવા જોઈએ કે જે કવિતાને વધારે અર્થઘન અને અર્થ સૌંદર્ય આપવાનું કામ એ કરે છે. પણ પ્રતીકને કોણ પામી શકે, એના અર્થબોધ સુધી કોણ જઈ શકે? તો દરેક પ્રતીકની પાછળ કેટલોક પરિવેશ પડેલો છે. એ સાંસ્કૃતિક પરિવેશ પણ હોઈ શકે છે અને એ ભૌગોલિક પરિવેશ પણ હોઈ શકે છે. જો કવિતાના વાચકને, એટલે કે ભાવકને, વાચક અને ભાવક આમ તો જુદી કેટેગરીની સંજ્ઞા છે, પણ એની વાત અહીંયા નહીં કરીએ, કોઈ વાર ફરી કરીશું એને વિશે વાત. પણ કવિતાનો જે વાચક કે ભાવક, એ જ્યારે સહરા શબ્દ વાંચે ત્યારે સુંદરમને અભિપ્રેત અર્થના ઊંડાણ સુધી એ તો જ પહોંચી શકે જો એને એ વાતની ખબર હોય કે સહરા એ રણનું નામ છે, એટલું જ નહીં વિશ્વનું સૌથી મોટું રણ એ આ સહરા છે. એટલે ભૌગોલિક પરિવેશ એનો જો એને ખ્યાલ હોય તો જ એ એના અર્થને પામી શકે ને એના વડે જે અર્થવ્યાપ્તિ સજાઈ છે ત્યાં સુધી એ પહોંચી શકે. એ જ રીતે આપણા પૌરાણિક પાત્રો, એનો પણ જો ક્યાંક પ્રતીકાત્મક વિનિયોગ થયો હોય, દાખલા તરીકે આપણે ઘણી વખત કહીએ છીએ જે બહુ છળકપટ કરતા હોય તો આ તો શકુની છે, એમ આપણે કહેતા હોઈએ છીએ. હવે શકુની છે એની આસપાસ જે અર્થછાયા છે એ જો વાચક કે ભાવક જાણતો હોય તો જ એ આ અર્થવ્યાપ્તિ સુધી પહોંચી શકે. આનો અર્થ એ થયો કે આપણી ઉત્તમોત્તમ પ્રતીકાત્મક કવિતા કે પ્રતીક પ્રધાન કૃતિઓ એને જો આપણે અંગ્રેજીમાં અનુદિત કરીએ, એનો અનુવાદ થાય અને એ પ્રદેશ એના વાચક કે ભાવકને આ પ્રતીકો વડે જે અર્થનું ઊંડાણ અને વ્યાપ્તિ સધાયા છે એ અનુભવવા હોય તો એને એ પ્રતીકોની આસપાસનો સાંસ્કૃતિક પરિવેશ, ભૌગોલિક કે ઐતિહાસિક પરિવેશ, એની જાણકારી એની પાસે હોવી જોઈએ, તો જ એ પ્રતીકોના અર્થને પામી શકે. એટલે પ્રતીક એના અર્થને અને એના વડે સજાતા સૌંદર્ય સુધી પહોંચવા માટે ભાવકની પોતાની એક વિશિષ્ટ સજ્જતા, એનો પણ ખપ રહે છે. એટલું સહેલું નથી. તને જોઈ જોઈ તોય તું અજાણી, જાણે જે આખી જાણે બીજના જરૂખડે ઝૂકી તી પૂર્ણિમા, જાજેરો ઘૂમટો તાણી. તો આ જાણે એમ કહીને જે કહે છે તો પ્રગટ છે, એમાં ઉત્પ્રેક્ષાનો વિનિયોગ થયો છે અને જાણે કહેતાની સાથે બહુ સરસ રીતે એ ભાવક છે એ સમજી શકે છે. પણ પ્રતીકનો વિનિયોગ, ચલ મને મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી, તો એમાં તમે એના અર્થને પામવા માટે મગરની આ તાકાત છે એમ જો તમે પામો, અથવા સૂર્યના સાત અશ્વોમાં એનો હું એક, તો અશ્વ એ સૂરજનો સાતમો ઘોડો, એને વિશે નાટક પણ હિન્દીમાં સરસ લખાયેલું છે. તો આ સંદર્ભો જો હોય તો જ એના અર્થ સુધી પહોંચાય અને અર્થ સુધી પહોંચાય તો જ એના વડે સધાતા સૌંદર્યનો અનુભવ થઈ શકે. આ એક મોટી જરૂર અથવા તો અપેક્ષા ભાવકને માટે રહે છે. આ વાત થઈ પ્રતીકની. હવે કલ્પન વિશે વાત કરીએ. પ્રતીક, કલ્પન અને પુરાકલ્પન, એટલે કે સિમ્બોલ, ઇમેજ અને મિથ, એ ત્રણે ત્રણ હમણાં કહ્યું એ રીતે આધુનિક સમયની કાવ્યાત્મક પ્રયુક્તિઓ છે. ઇમેજ શું કરે છે? કલ્પન એ આપણે આજે ગુજરાતી વિવેચનમાં ઇમેજ માટે રૂઢ થયેલી સંજ્ઞા છે, પણ શરૂઆતમાં મેં કહ્યું એમ વિષ્ણુપ્રસાદ એને માટે પ્રતિરૂપ એવો શબ્દ પણ યોજે છે, પણ આજે આપણે સૌ એને કલ્પન તરીકે જ ઓળખીએ છીએ. કલ્પનનું શું કામ છે અને કલ્પન કેવી રીતે રચાય છે? એઝરા પાઉન્ડ જેવા કવિ તો એવું કહે છે કે પાનાઓના પાના, એટલે કે થોથાના થોથા, એ લખવા એના કરતાં કોઈ એક સબળ ઇમેજ, સબળ કલ્પન, એની રચના જો સર્જક કરી શકે તો એ વધારે મોટું કામ છે. આવી વાત કહીને એમણે ઇમેજ એટલે કે કલ્પન એનો આવો મોટો મહિમા કર્યો છે. તો કોઈ એક સબળ ઇમેજ રચાય એનો આટલો મહિમા થતો હોય તો ઇમેજ એટલે શું, કવિતાને એ કેવી રીતે વધારે અર્થ અને સૌંદર્ય સમૃદ્ધ બનાવે છે એ સમજવા માટે
કલ્પન કેવી રીતે રચાય છે, કલ્પનની લાક્ષણિકતાઓ કઈ છે એ આપણે સમજવું જોઈએ. કલ્પન એ મૂળ જે કલ્પ આપણે કહીએ છીએ એની સાથે પણ જોડાયેલો શબ્દ છે, અને મૂળભૂત રીતે તો એ સાયકોલોજીની સાથે જોડાયેલો શબ્દ છે. આપણે ખાસ કરીને આપણે એમ જ્યારે કહીએ ત્યારે અહીંયા આગળ સાહિત્યની વાત કરીએ છીએ, એટલે સાહિત્યકાર સર્જક એ કવિતાની રચના જ્યારે કરે છે ત્યારે એનું ચિત્ત, એની ચેતના એમાં આસપાસના જગતમાંથી અનેક બિંબ એણે એની ચેતનાએ ઝીલ્યા છે. દાખલા તરીકે ક્યાંક વૃક્ષને જોયું છે, ક્યાંક વેલને જોઈ છે, ક્યાંક પતંગિયાને જોયું છે, ક્યાંક ચમેલીને જોઈ છે, ક્યાંક વાદળ અને વરસાદને જોયા છે. આસપાસમાંથી મગજરૂપી કમ્પ્યુટર આ બધું જ સતત ગ્રહણ કર્યા કરે છે, બિંબ એની ચેતના ઉપર ઝીલાયા કરે છે. અને પછી સર્જકતાની કોઈ એક પાવરફુલ એવું એને માટે શબ્દ છે, પ્રબળ ક્ષણ એ જ્યારે આવે છે ત્યારે આ બધા જ કલ્પ, આ બધી જ ઇમેજ એ એકત્રિત થઈને કોઈક નવા જ કલ્પન એનું સર્જન કરે છે. દાખલા તરીકે જુઓ, પતંગિયું આપણે બધાએ જોયું છે, અને એ જ રીતે ચમેલીનું ફૂલ, સફેદ, એકદમ શુભ્ર, નાજુક, એ પણ આપણે બધાએ જોયું છે. પણ ક્યારેય આપણે એ બેને જોડીને નવસર્જનની કલ્પના કરી નથી. કવિની કલમ એટલે કે કવિની ચેતના એ કેવી રીતે નવસર્જન કરે છે જુઓ. આપણા બહુ જાણીતા કવિ એ કહે છે, પ્રહલાદ પારેખ અને શ્રીધ્રાણી એ બંનેમાં આ કલ્પનો વારંવાર જોવા મળે. આજ અંધાર ખુશ્બુ ભર્યો લાગતો એમ પણ કહેવાય. તો બીજી પંક્તિ સબળ એવી એ પણ છે, પતંગિયું ને ચમેલી એક થયા ને બની પરી. હવે પરીનું સર્જન એ કેવી રીતે થયું? તો પેલા બિંબ જે હતા, પતંગિયાની પાંખ અને ચમેલીનો નાજુક શુભ્ર દેહ, એ બંને એક થયા અને એમાંથી રૂપાળી નાજુક સફેદ પાંખોવાળી પરી એનું સર્જન થયું. વિશ્વભરમાં પરીની કલ્પના આ જ છે કે એ નાજુક છે, સફેદ પાંખો છે, ઉડે છે. તો કવિની ચેતના બે બાબતોને આ રીતે જોડી દે છે. રાક્ષસની કલ્પના જુઓ તમે, ઉડતા વિમાનની કલ્પના જુઓ, આ બધામાં ચેતનામાં પડેલા જુદા જુદા બિંબ એ એકાકાર થઈ અને આ રીતે કલ્પનની રચના કરે છે. કલ્પન અને શબ્દચિત્ર બેમાં મોટો ફેર છે. સામાન્ય રીતે ક્યાંક કોઈને એવું લાગે કે જે શબ્દચિત્રો છે એ જ કલ્પન છે, પણ એવું નથી. શબ્દચિત્ર છે એ જે બાહ્ય આખું પરિવેશ એને આપણી સામે ચિત્રિત કરી આપે છે. પણ શબ્દચિત્ર અને કલ્પન એ બેમાં જો કોઈ મોટો તફાવત હોય તો એ છે કે જે ઇમેજ એટલે કે કલ્પન છે એ આપણી પંચેન્દ્રિયોમાંથી, કેટલીક ઇન્દ્રિયો એ એક જ હોઈ શકે કે એકથી વધારે પણ હોઈ શકે, દ્રષ્ટાંતોથી હમણાં જોઈશું આપણે, તો એના વડે કોઈક એવું મૂર્ત રૂપ આપે છે કે જેમાં કવિને અભિપ્રેત એવી કોઈ તીવ્રતર સંવેદના પણ એમાં ઉમેરાયેલી છે, એટલે કે ભાવ પ્રવણતા એમાં રહેલી છે. દાખલા તરીકે આપણા બહુ જાણીતા કવિ અનિલ જોશી, એની એક પંક્તિ લઈએ. કલરવની સુંદરીને લઈને પસાર થતી જોઈ લઉં પોપટની પાલખી. તમે બધાએ જોયું હશે કે વડની ડાળે પોપટની ટોળી બેઠી હોય અને ઉડે, તો એકાદ પોપટ ન હોય, ટોળીમાં ઉડે છે, પાંચ સાત પોપટ એક સાથે હોય અને ઉડે ત્યારે કિરકિર કિરકિર કરતા ઉડે છે. તો કવિએ કેવી કલ્પના કરી લીધી કે કલરવની સુંદરીને લઈને પસાર થતી, જે મીઠો કલરવ પોપટના ટોળી ના કંઠમાંથી સરો, તો કવિએ એક બિંબ, એક ઇમેજ રચી આપ્યું. હવે તમે જુઓ કે કલરવ એ શેની ઘટના છે? તો કાનથી પામવાની ઘટના છે. જ્યારે એને સુંદરી એમ કવિ કહે છે ત્યારે એને ચાક્ષુષ ઘટના, આંખથી પામે, સુંદરી કહેતાની સાથે એનો એક દેહ, એની આકૃતિ એ આપણને પ્રત્યક્ષ થઈ. એટલે કવિએ આ પંક્તિમાં જે શ્રાવ્ય અનુભવ હતો એને દ્રશ્ય અનુભવમાં રૂપાંતરિત કરી આપ્યો, અને પછી હજુ વધારે મૂર્તિકરણ એને મૂર્તરૂપ કયું આપ્યું કે કલરવની સુંદરીને લઈને પસાર થતી, કારણ કે સુંદરી છે એ કંઈ પગે ચાલીને તો જાય નહીં, તો પોપટ છે એ જાણે કે એની પાલખી ઉપાડીને લઈ જઈ રહ્યા છે.
ભક્તો એક કેવું સરસ દ્રશ્ય શ્રાવ્ય કલ્પન આ રીતે કવિએ આપણી સામે મૂકી આપ્યું. તો જે કલ્પન છે એમાં આ રીતે ઇન્દ્રિય સંવેદ્યતા હોવી જોઈએ. પંચેન્દ્રિયથી આપણે આ વિશ્વને પામીએ છીએ, સ્પર્શ, ગંધ, સ્વાદ, શ્રવણ અને ચક્ષુ, એનાથી આપણે આ જગતને પામીએ છીએ. આપણે આ પાંચ સિવાય જો પામવું હોય જગતને તો પછી ચૈતસિક અનુભવ એમ આપણે કહેવું પડે. બાકી જે સ્થૂળ જગત આપણી આસપાસમાં છે એને પામવા માટે આ પાંચ સિવાય છઠ્ઠો કોઈ ઉપાય નથી. તો પંચેન્દ્રિયથી આપણે જે જગતને પામીએ છીએ, કલ્પન વડે કવિ એને એવું ઇન્દ્રિય સંવેદ્ય રૂપ આપે છે કે જે અમૂર્ત અનુભવ એ મૂર્ત બનીને આપણી સામે આવે છે, એક ચિત્ર એનું આપણી સામે સર્જાઈ જાય છે. એવું ચિત્ર કે જે કાં તો આપણી સામે દ્રશ્ય રૂપ સર્જતું હોય, અથવા શ્રાવ્ય રૂપ સર્જતું હોય, અથવા ગંધનો અનુભવ લઈને આવતું હોય, સ્પર્શનો અનુભવ લઈને આવતું હોય, એવા ચિત્રો આપણી સામે સર્જાય છે અને જેમાં સંવેદના એ કેન્દ્ર સ્થાને છે, ભાવ પ્રવણતા એમાં છે. મણિલાલ દેસાઈની કેટલીક બહુ જ સુંદર આવી કલ્પનને રચી આપતી પંક્તિઓ, એમાં જે કલ્પન કવિતાને કેવું પ્રબળ રૂપ આપી દે છે, કાવ્યાત્મક રૂપ, એનો બહુ જ સુંદર દ્રષ્ટાંત છે, એ મારે તમારી સામે મૂકવું છે. રાત્રિનો અનુભવ એમાં વર્ણવાયો છે. દિવસનું અજવાળું આથમી જાય અને રાત પડે ત્યારે એનું ઘેરું અંધારું, અંધારાની સાથે જોડાયેલી એક પ્રકારની ભયાવહતા, એક પ્રકારનો ડર, આવી સંવેદના જે જોડાયેલી છે એને કવિ કેવું ચાક્ષુષ રૂપ આપે છે. જુઓ, રાનની મેરે સાંઢ ઉભેલો, ખાઈ બદેલો, શિંગડે ભેરવી કપડું કાળું, ગામમાં પાછો ફરે. તો રાનની મેરે, રાન એટલે વગડો, જંગલ, મેરે એટલે એની પેલી પાર, વગડાની પેલે પાર કોઈ ખાઈ બદેલો સાંઢ, માતેલો સાંઢ એ ઊભો છે અને તોફાને ચડ્યો છે અને એણે શિંગડે કાળું કપડું ભેરવ્યું છે અને શિંગડે કાળું કપડું ભેરવીને દોડતો એ પાછો ગામમાં પ્રવેશે છે અને એ કાળું કપડું વિસ્તરે છે ભાવકની ચેતનામાં અને રાતના અંધારનો એ અનુભવ કરે છે. તો કેવું ચાક્ષુષ રૂપ એના વડે રચાઈ ગયું. બીજી એવી સુંદર પંક્તિ, શિયાળો છે, તમે પણ ઠંડી અનુભવતા હશો, એવા જ ઠંડીના સમયમાં કવિ શું અનુભવે છે જુઓ. તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને મને થતું કે હું પણ તડકે બેસું. તો ભીંત એટલે કે ઘરની પછીત પર તડકો પડતો હોય એ દ્રશ્ય કંઈ નવું નથી, પણ કવિએ એક કલ્પન રચી આપ્યું. તડકે બેસીને જાણે કે ભીંત છે એ પોતાની પીઠ શેકી રહી છે, એટલે એને એક માનવ રૂપ ભીંતને અપાઈ ગયું. એને જોઈને મને પણ તડકે બેસવાનું મન થયું. અને એવું જ સુંદર એક બીજું દ્રશ્ય કલ્પન જેમાં છે એનું પણ દ્રષ્ટાંત આપું. રોજ સવારે ડાંગર નાખે તરમાં તડકો, રોજ સવારે ઝૂલે ડાંગર થઈને, રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર પીળા પીળા રાય તણા ફૂલ થઈને. હવે તડકો ઝૂલે પીળા ફૂલ અને એની સાથે પીળા તડકાની રચાતી સન્નિધિ અને ઝૂલે એમ કરીને જે ગત્યાત્મક ચિત્ર જે ખડું થયું, તો આ રીતે એક રમણીય દ્રશ્ય કલ્પન રાયના ખેતર અને એમાં તડકાની સન્નિધિથી જે રચાય છે એ કવિએ કલ્પન વડે આપણને પ્રત્યક્ષ કરાવી આપ્યું. તો આ રીતે ઇન્દ્રિય સંવેદ્ય અને ઇન્દ્રિય વ્યત્યય સાધતા એવા કલ્પનો એ કવિતાને રમણીયતા અર્પે છે. અને મીથ, જેને આપણે પુરાકલ્પન અથવા પુરાણકલ્પન તરીકે ઓળખીએ છીએ, એ એક એવી સબળ વાત છે જો સમર્થ સર્જકને હાથે એનો વિનિયોગ થાય તો પુરાણકલ્પન વડે એ આખાએ કાવ્યને, નાટકને, વાર્તાને એ આપણા સાંપ્રત સમયના પ્રશ્નોની મુખોમુખ કરી આપવાનું કામ કરે. દાખલા તરીકે એટલે કે મીથ એ દાખલા તરીકે દુશાસન, દ્રૌપદી, કૃષ્ણ, રાધા આ બધા જ મીથ છે, પ્રતીક પણ છે અને મીથ પણ છે. મીથ એટલે જેને આપણે કહીએ કે પ્રાચીન કથા જેની સાથે જોડાયેલી છે અને પ્રાચીન એટલે માત્ર પૌરાણિક નહીં,
એ આદિમ સમયથી મનુષ્ય જાતિની સાથે જે જે કથાનકો કથાઘટકો જોડાતા આવ્યા છે એ બધાનો સમાવેશ આ મીથમાં થાય છે. પણ મીથ એટલે કે પુરાણ કલ્પન એ માત્ર દ્રૌપદીની કથા કહેવાય એટલે મીથ આવી ગયું એમ નહીં. આપણા બે સમર્થ સર્જકો ગુજરાતીના, એક ચીનુ મોદી નાટ્યકાર અને એવા સમર્થ ગઝલકાર, અને બીજા એવા સમર્થ સર્જક આપણા સમયના જેમણે અછાંદસ કવિતા અને નિબંધ એમાં બહુ મોટું કામ કર્યું, યજ્ઞેશ દવે. આ બંને સર્જકોએ અશ્વત્થામાનું મીથ લઈને રચનાઓ આપી છે. અશ્વત્થામા આપણે જાણીએ છીએ એની આસપાસની કથા, કે એણે જે રીતે પાંડુપુત્રોનો વધ કર્યો રાત્રિના સમયે, અને કૃષ્ણ છે એ લઈ આવે છે, અને ત્યારે દ્રૌપદી કહે છે કે હું નિસંતાન થઈ એ રીતે અશ્વત્થામાને મારીને મારે એની માતાને નિસંતાન નથી કરવી, તો શું સજા શું એની? તો અશ્વત્થામાના મસ્તક ઉપર જે મણી છે એ મણીને સજા રૂપે કાઢી લેવામાં આવે છે, અને પછી કહેવાય છે કે આજ સુધી અશ્વત્થામા એનું મૃત્યુ નથી થયું, એ પૃથ્વી પર ભટક્યા કરે છે. તો એ ભટકતો અશ્વત્થામા સદીઓથી જે જીવે છે એ અશ્વત્થામા વૃદ્ધ થયો છે, એના મસ્તક પરથી મણી ખેંચાયો, એનું ઘારું થઈ ગયું છે, એ ઘારા પર કીડીઓ ટોળે વળે છે, ડંખે છે, એની યાતના એ સતત અનુભવે છે પણ મરી શકતો નથી. આ વાત યજ્ઞેશ દવે એના અશ્વત્થામા કાવ્યમાં લઈને આવે છે. અને તમે જુઓ કે ત્યાં ખાલી પેલો મહાભારતનો અશ્વત્થામા નથી, સદીઓથી જીવતો પીડાતો જીજીવિષા લઈને ભટકતો એવો માનવી એની વેદનાને એ મૂકી આપે છે. તો આમ પ્રતીક કલ્પન અને પુરાકલ્પન એ આપણા આધુનિક વિવેચનની એવી સંજ્ઞાઓ છે કે જે કવિતાને સાહિત્યને વધારે પ્રભાવક રીતે, વધારે કાવ્યાત્મક રીતે કવિની ભાવનાને સંપ્રેષણ કરવામાં મદદરૂપ થાય છે. તો નમસ્કાર. આભાર ઉષાબેનનો, ખાસ આભાર. આપણે જોયું કે આપણને સૌને ઉપયોગી થાય એ રીતે શરૂઆતમાં એક આખી ભૂમિકા બાંધીને પ્રતીક કલ્પન અને પુરાકલ્પનની વાતને આપની સમક્ષ એક એક ઉદાહરણને ખોલીને સરળતાથી આપણે સમજી શકીએ એ રીતે મૂકી આપ્યું, સંધાનમાં આભાર વ્યક્ત કરું છું. અને ખાસ ઉષાબેનનું PhDનું કામ પણ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પ્રતીક આયોજન એવા વિષય ઉપર કામ કર્યું છે, એટલે બહોળો અભ્યાસ આ ક્ષેત્રમાં ધરાવે છે. હજી પણ ઘણો બધો સમય આ વિષયને ફાળવી શકાય ત્રણ સંજ્ઞાઓ સાહિત્યની, અને આટલા ટૂંકા સમયમાં આપણને ખોલી આપી એ માટે ફરીથી આભાર વ્યક્ત કરું. છેલ્લે બેનની એક પંક્તિથી આપણે આ પૂરું કરીશું. જ્યારે મળે જે કંઈ મળે તેને વધાવો પ્રેમથી, ઝરણું મળે કે રણ મળે તેને વધાવો પ્રેમથી. સૌનો આભાર, દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણે પૂરું કરીએ.